भारत पाकिस्तान वच्चे 1999 मार्च थी जुलाई सुधी कारगिल युद्ध लड़ायुं हतुं, जे अंतर्गत भारतना 527 थी वधु वीर जवानों शहादत वहोरी हती, तेमज 1363 जेटला जवानों ने गंभीर इजाओ थई हती। जो कि कारगिल युद्ध में भारत की प्रचंड जीत थई हती। आ जीत पाछळ समग्र देशना वीर जवानों प्रचंड ताकतनो परसो तेमज शहादत जवाबदार हता। जे अंतर्गत गुजरातना साबरकांठा विजयनगरना कंथारिया गामना शैलेश अनीनामा पण शहीद बन्या हता। શહીદ થઈ ગયો આ દેશને માટે કારગિલનો શૈલેશ મારો। સાબરકાંઠાના વિજયનગરના કંથારિયા ગામના શૈલેશ નીનામાં બાળપણથી જ શૌર્ય અને અદમ્ય સાહસ થકી ભીલડી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। ત્યારબાદ અમદાવાદ ખાતે ફર્સ્ટ બિહાર રાજ્યની ભરતી બહાર પડતા તેઓ સિલેક્ટ થયા હતા, જેમાં બિહાર પટના ખાતે તેમની ટ્રેનિંગ પૂરી થઈ હતી અને બિહાર ટ્રેનિંગ બંધ 3 વર્ષ માટે વિવિધ જગ્યાઓ ઉપર ફરજ માટે મુકાયા હતા। જો કે 1999માં જમ્મુ કાશ્મીરમાં થયેલા કારગિલ યુદ્ધમાં તેમની પોસ્ટિંગ થતાં તેઓ કારગિલ વોરમાં જોડાયા હતા। જો કે જમ્મુ કાશ્મીરના જવાન ટોપ ઉપર 30 જૂન 1999 રાત્રિના સમયે અચાનક દુશ્મનોનો હુમલો કરતા વીરતાપૂર્વક રહ્યા હતા। ત્યાં જ દુશ્મનને આગળ વધતા અટકાવવા માટે જીવ સટોસટની બાજી ખેલી હતી। જો કે અચાનક થયેલા હુમલાને પગલે શૈલેશ નીનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગંભીર ઘાયલ થયેલ હોવા છતાં દુશ્મનો સામે જીવનું જોખમ હોવા છતાં પકડાયા હતા। તેઓ શહીદ થયા હતા, જેના પગલે તેમના મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો હતો, તેમજ ગુજરાતમાં કારકિર્દીના પ્રથમ શહીદ તરીકે તેમનું મૃતદેહ વતન ખાતે લવાતા જિલ્લા સહિત રાજ્યમાં પણ ગૌરવ સાથે શોકનો માહોલ ફેલાયો હતો। જો કે તેમની શહાદતની 200 સમય વીતવા છતાં તેમના માતા પિતાની આંખો આજે પણ તસવીર જોતાની સાથે જ શરૂ થઈ ઉઠે છે। તેમનું માનવું છે કે 22 વર્ષથી વધુ સમય થવા છતાં વાલ સોયા પુત્રની યાદ આજે પણ એટલી જ આવે છે, તેમજ હૃદયના એક ભાગમાં ખાલીપો જોવા મળે છે। જો કે દેશ માટે શહીદ થયેલ ગૌરવ છે, પરંતુ પરિવારમાં પડેલી ખોટ પણ એટલી જ મહત્ત્વની છે। આજના દિવસે પોતાના નામની સાથે જ આંખમાંથી આંસુ સરી પડે છે। તેમના પરિવારમાં કોઈ 4 પુત્ર હોવા છતાં 3જા નંબરના પુત્રનું મોત થતાં બીજા 2 પુત્રનું અવસાન થયું છે। હાલમાં માત્ર 1 જ પુત્ર માતા પિતા પાસે રહી છે। જો કે ગડપણથી લાકડી બનવાના ગુણોથી મોટા કરાયેલા દીકરાનું માનપુરની રિક્ષા કાજે શહીદ થતાં ગૌરવની લાગણી થાય તે સ્વાભાવિક છે, પરંતુ પારિવારિક જીવનમાં ઊભી થયેલી ખોટ તેમજ પૂર્ણ આજે પણ યથાવત છે। જો કે માતા પિતાની આંખમાં વાલ સોયા પુત્રની શહાદત ગૌરવની લાગણી આવે તે સ્વાભાવિક છે। શહીદ થઈ ગયો આ દેશને માટે કારગિલનો શૈલેશ મારો, લડાઈમાં ઓક થઈ ગયો છે, મને ખૂબ લાગણી લાગે છે। આ મારે છોકરાની મને બહુ યાદ આવે છે, શું કરું, શું દેશના માટે આ દેશનું રક્ષણ કરવા, દેશના રક્ષણ માટે મારા દીકરા, દેશનો ગુલી ખાઈને મારા દીકરો રક્ષણમાં ઓફ થઈ ગયા, શું કરું, મારા દીકરાને મને ખૂબ યાદ આવે છે, મારા પાસે હવે નથી, શું કરું, મારા દીકરો મારા જોડાવા તો મને કોઈ સારો લાગે, પણ કે થવા કરવું, મને રાત દિવસ મને યાદ આવે છે, મારા દીકરાને ખૂબ યાદ કરું છું, મારા દીકરો દેશમાં હશે એવો લાગે છે, મેં પણ મને ખબર પડતો નહીં। શૈલેશ મારા દેશ માટે શહીદ થઈ ગયો 1999માં, તેના પાછળ 3 દીકરા હતા, એ ઓફ થઈ ગયા, કંઈ વધારે નથી,
શૈલેશ મારા કાકા હતા એ શહીદ થઈ ગયા. એમને અમને ખૂબ દુઃખ છે અને એ લાગણી છે અને એ ગૌરવ છે. એ અમે પણ દુઃખી છીએ શહીદ થઈ ગયા એટલે. આગામી સમય એના પગલે અમે ચાલવા તૈયાર છીએ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં હાલના તબક્કે 800થી વધારે જવાનો ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે. તેમાં ભૂમની રક્ષા ખાતે જીવ સટોસટના ખેલ ખેલે છે. સાથોસાથ હજુ પણ આગામી સમયમાં સ્થાનિક વિસ્તારમાં લોકો સેનામાં જોડાવા માટે એટલી જ ઉત્સુકતા દાખવી રહ્યા છે. કારગિલ શહીદ થયેલા શૈલેશ નીનામાનો પરિવારજન પણ આગામી સમયમાં શૈલેશ નીનામાના પગલે ચાલવાની વાતો કરતા નજરે પડે છે. જો કે સ્થાનિક આગેવાનો પણ આગામી સમયમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. અમારા એરિયાના બે જણ આજે કારગિલ યુદ્ધની અંદર શહીદ થયા એમનું અમને દુઃખ બી છે અને દેશના માટે એક બલિદાન આપ્યું એનો ગર્વ છે. આજે અમારા દેશના જે સરહદી વિસ્તારની અંદરમાં વસતા ફોજી જવાનો તેમજ નવી ભરતી થવા માટેના જવાનો બધા દોડધામ રસ્તા ઉપર કરી રહ્યા છે અને ભરતી માટેની જે તે કોલેટર ઇન્ટરવ્યુ ભરી રહ્યા છે અને દેશ હંમેશાના માટે અમારું સંરક્ષણ માટેના ફોજી જવાન અત્યારે સરહદી વિસ્તારની અંદર છે. એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને 800 જેટલા અમારા ગામના માણસો અત્યારે હાલની અંદર નોકરી ફોજમાં સરહદી વિસ્તારની અંદર ફરજ બજાવી રહેલા છે, જ્યારે એમને પણ હું સન્માન કરું છું અને જય હિન્દ. ચિરાગ મેગા સાથે લાઈવ 24 ન્યૂઝ સાબરકાંઠા.